क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। एपिसोड पांचमो स्कंद माता पंचमम स्कंद मातेती न्यूज कैपिटल ना विशेष प्रसारण ना अंगीभूत हूँ शास्त्री जय मेहता सामवेदी काली बालक आप सौना समक्ष स्कंद माता विषय आजना दिवसे आपणे जाणीशुं। મનમાં પ્રશ્ન થાય કે સ્કંદ માતા એટલે શું અને આ કઈ શક્તિ છે, ત્યારે શાસ્ત્રો નિરૂપણ દર્શાવે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। તો માતૃશબ્દનો અહીંયા ઉપયોગ થાય એટલે આપણે સૌ જાણી શકીએ કે ક્યાંક માની સાથે આ સંલગ્ન છે। નવરાત્રિની અંદર એમાંય ખાસ કરી શારદીય નવરાત્રિની અંદર પાંચમું નોરતું એટલે કે સ્કંદ માતા વિશેની ઉપાસનાનું વિશેષ મહત્વ એનું નિરૂપણ કરતા આપણને જાણ થાય કે પૂર્વકાળની અંદર એટલે કે પ્રાચીન કાળની અંદર અનેક કથાઓ આવેલી છે, એમાંથી એક દિવ્ય કથા માતાજીના સ્વરૂપ સાથેની એક કથા એટલે કે એક સમયની અંદર જ્યારે મા ભગવતી આદ્ય શક્તિ સતીએ પોતાનું શરીર એટલે કે પોતાના દેહનો પોતાના પિતાના ત્યાં ત્યાગ કર્યો, ભગવાન નારાયણના સુદર્શન ચક્ર દ્વારા શક્તિપીઠોની રચના થઈ એવા સમયની અંદર ભગવાન શંકર ભગવાન મહાદેવ એ પોતાના મનથી એટલા બધા વૈરાગ્યગ્રસ્ત થયેલા હતા, વૈરાગ્યથી અભિભૂત થયેલા હતા કે ભગવાન કૈલાસાધિપતિ કૈલાસ પર્વત ઉપર જઈ અઘોર તપસ્યાની અંદર લીન બન્યા છે। અને એવા જ સમયની અંદર વિશ્વની અંદર સચરાચરની અંદર આસુરી શક્તિનો આતંક વધ્યો, દૈત્ય શક્તિનો વધારો થયો। એવામાં એક દૈત્ય જેનું નામ હતું તારકાસુર, આ તારકાસુર ભગવાન બ્રહ્માજીની ખૂબ જ કઠણ અને કઠોર તપસ્યા કરે છે અને હજારો વર્ષો સુધી તપશ્ચર્યાના અંગીભૂત ભગવાન બ્રહ્મદેવ એના ઉપર પ્રસન્ન થાય છે અને મનવાંછિત વરદાન માગવાનું કહે છે। એવા સમયે વિચાર કરી અને તારકાસુર બ્રહ્માજી પાસે અમરત્વનું વરદાન માગે છે કે હે બ્રહ્મદેવ આપ મને અમર બનાવો। એટલે બ્રહ્માજી તારકાસુર સામે જોઈ અને કહે છે કે આ સૃષ્ટિનો નિયમ છે, આ મૃત્યુલોકનો નિયમ છે, આયા હે સો જાયેગા રાજા રંક ફકીર, જે ધરા ઉપર આ પૃથ્વી ઉપર જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, માટે આના બદલામાં આપ ચાહો તો અન્ય વરદાન માગી શકો છો। ત્યારે તારકાસુર ઘણો જ વિચાર કરે, મનને એકાગ્ર કરે અને ધરાતળ ઉપર પોતાની નજર દોહરાવી મનમાં વિચાર લાવી અને બ્રહ્મદેવ પાસે વરદાન માગે કે હે બ્રહ્મદેવ આપ જો મને વરદાન અર્પણ કરવાની ઈચ્છા રાખતા હોય તો મને એવું વરદાન અર્પણ કરો કે મારું મૃત્યુ કેવલ ને કેવલ શિવપુત્ર દ્વારા જ થાય, શિવનો પુત્ર જ મારા મૃત્યુનું કારણ બને, મારે અન્ય કોઈ વરદાન માગવું નથી। ત્યારે બ્રહ્મદેવ તથાસ્તુ કહે છે અને મનમાં ચિંતાગ્રસ્ત બને છે। શા માટે ચિંતાગ્રસ્ત બને છે? તો કે ભગવાન શિવ તો ઉપાસનામાં લીન છે અને કેવી રીતે શક્ય બની શકે કે શિવપુત્ર દ્વારા જ આ તારકાસુરનો અંત થાય? બીજી બાજુ તારકાસુર વરદાનના પ્રભાવથી સમગ્ર ભૂતળ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે,
પાતાળ લોક ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી અને સ્વર્ગલોક ઉપરનું પ્રયાણ કરી સ્વર્ગના રાજા ઇન્દ્રાદિક દેવોને પણ હરાવી અને અપમાનિત કરી અને સ્વર્ગલોકમાંથી હાંકી કાઢે છે, એટલે કે કાઢી મૂકે છે. બીજી બાજુ તારકાસુરને આવું વરદાનનો પ્રભાવ જેનાથી દેવગણ, ઋષિગણ, મનુષ્યગણ અને સંસારમાં રહેતા અન્ય જીવસૃષ્ટિ જે દૈત્યોની આસક્ત બની છે એમાંથી મુક્ત કરવા માટે થઈ બ્રહ્માજી એ મનમાં વિચાર કરવા લાગે. બ્રહ્માજી ભગવાન નારાયણને મળી અને વિનંતી કરે. એવા જ સમયની અંદર આપણે પ્રાચીન કથાઓ અનુસાર સતીએ પોતાનો બીજો જન્મ હિમવતી એટલે કે હિમાલય રાજાના ત્યાં શૈલપુત્રી દ્વારા રૂપ ધારણ કર્યું હતું. એ પાર્વતી સ્વરૂપે જ્યાં ભગવતી ઉમા વિદ્યમાન હતા ત્યાં નારદજીને મોકલી અને નારદજીએ માં ભગવતી આદ્યશક્તિને શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે થઈ નારદજી એ માં ભગવતીને ઉપાસનાનું મહત્વ સમજાવે છે. માં ભગવતી આદ્યશક્તિ એ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે થઈ કઠોર તપશ્ચર્યા કરે છે. ફળ ફૂલ ખાઈને અંતે હજારો વર્ષોની તપશ્ચર્યાના અંતે કેવલ સૂકા બિલ્વપત્ર જે ભગવાન શિવને ચડ્યા હોય તે ધારણ કરીને પણ તપશ્ચર્યા કરે છે. અંતે એ તપશ્ચર્યાનો સુખદ અંત આવે અને ભગવાન દેવાદિદેવ ભગવાન મહાદેવ એ મા ભગવતી આદ્યશક્તિ પાર્વતીનો પાણી ગ્રહણ સંસ્કાર અધિગ્રહણ કરે છે, એટલે માતા સાથે ભગવાનના પુનઃ વિવાહ થાય છે. આ વિવાહના અંગીભૂત જે મુખ્ય કથા છે, જે તારકાસુરનો અંત, એ કેવી રીતે શક્ય બન્યો? તો ભગવાન શિવ અને શક્તિ પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાંથી એક દિવ્ય ચેતના, એક દિવ્ય ઉર્જાનો તેજ પુંજ એ બહાર કાઢે છે, જ્યાં શિવ અને શક્તિનો બંનેનો ઉર્જાનો આ પ્રવાહ એક સાથે મળે છે, એટલે એક પિંડની રચના થાય છે, એક મુખ્ય ઉર્જાપિંડની રચના થાય છે. અને આ ઉર્જાપિંડ લઈ ભગવાન શિવ એ દેવતાઓના રાજા ઇન્દ્રને સોંપે છે કે હે ઇન્દ્રદેવ, આજ તમને તારકાસુરના અંતમાંથી મુક્ત કરશે. એ પિંડ ધારણ કરી અને ઇન્દ્રદેવ પોતાના વસવાટ તરફ આગળ ચાલવા લાગ્યા છે. પણ શિવ અને શક્તિની ઉર્જાનું આ ઉલ્કાપિંડ, આ ઉર્જાપિંડ એ દેવરાજ ઇન્દ્ર એને સહન કરી શકતા નથી, એના તાપને સહન કરી શકતા નથી. પછી એ પોતે આ દિવ્ય તેજપુંજને અગ્નિદેવને સોંપે છે. અગ્નિદેવ પણ પોતાના અગ્નિશસ્ત્રથી, પોતાના જ્વાલાથી એ તેજપુંજની શક્તિને ધારણ કરવા માટે મથે છે, પણ એ પણ અસમર્થ નીવડે છે. અને અંતે એ તેજપુંજ એ અગ્નિદેવ ગંગાજીની અંદર મૂકે છે, ગંગાજીને સોંપે છે. ગંગાજીના પ્રવાહની અંદર એ તેજપુંજ, એ ઉર્જાપિંડ વહેતો વહેતો જ્યાં સારણ નામનું વનક્ષેત્ર આવેલું હતું, સુપર્ણ્ય નામનું વનક્ષેત્ર આવેલું હતું, એ વનક્ષેત્રની અંદર છ કૃત્તિકાઓ રહેતી હતી, એમને નદીના કાંઠેથી આ તેજપુંજ પ્રાપ્ત થાય છે. અને એ તેજપુંજની ઉપાસનાના માધ્યમથી એ તેજપુંજમાંથી સમય જતા કાર્તિકેયજીનો જન્મ થાય છે. કૃત્તિકા એમનું પોષણ કરે છે, માટે સ્કંદકુમારનું નામ કાર્તિકેય પડે છે. અને એ કાર્તિકેય એ મોટા થતા જ્યારે સમય જતા એ તારકાસુરનો અંત કરે છે. અને એ કૃત્તિકાઓને સમર્પિત, ભગવાન કાર્તિકેયને સમર્પિત આજે પણ સૌથી પહેલો મહિનો એ કાર્તિકેય મહિનો આવે છે. અને વિશેષ મહિના મહિમા કે કાર્તિક માસની અંદર જે પૂર્ણિમા આવે એ દિવસે કૃત્તિકા નક્ષત્ર હોય છે. એ કાર્તિકેય ભગવાન તારકાસુરનો અંત કરે છે, તારકાસુરનો નાશ કરે છે,
માટે એ સ્કંદ માતાએ જન્મ આપ્યો હોવાના કારણે એ સ્કંદ કુમાર કહેવાય છે. અને માં ભગવતી આદ્યશક્તિ એ બાળકને પાછું ધારણ કરે, એ સ્કંદને પાછું ધારણ કરે એટલે સ્કંદ માતા કહેવાય છે. સ્કંદ માતા એ સિંહ ઉપર સવારી કરે છે, એમના હાથની અંદર બાળક છે, અન્ય શસ્ત્રો છે, જેવી રીતે ત્રિશુલ છે, ચંદ્રઘંટા નામનું ખડક છે, ચક્ર છે, ગદા છે, એમ વિશેષ આયુધો ધારણ કરી અને સ્કંદ માતા એક હાથેથી બાળકને પકડે છે અને બીજા હાથેથી એ બાળકનું પોષણ કરે છે. તો સ્કંદ માતાની ઉપાસના કરવાથી શું પ્રાપ્ત થાય? તો સ્કંદ માતાની વિશેષ કરી અને જે સ્ત્રીઓને સંતાન સંબંધિત પ્રશ્ન હોય, સંતાનનો જન્મ ન થતો હોય અને પોતાના ત્યાં વાંઝિયાપણું હોય એટલે કે નિસંતાનપણું હોય, એને દૂર કરવું હોય તો એ પાંચમા નોરતાની અંદર જ્યારે સ્કંદ માતાની ઉપાસના કરે ત્યારે વનમપ્યાગતો દુઃખે નિરતશ્ચાપ્ત બંધુભી સોહમ ન વૈત્મિ પુત્રાણામ કુશલા કુશલાત્મિકામ, એના ત્યાં મનવાંછિત સંતાનની પ્રાપ્તિ થાય છે. પૂજન કેવી રીતે કરવું? તો પૂજન કરવા માટે થઈ જ્યાં આપણે પૂર્વવત આપણે ઘટસ્થાપન કર્યું હોય ત્યાં સુંદર મજાના બાજોટ ઉપર શ્વેત વસ્ત્ર અથવા તો લીલા કલરનું વસ્ત્ર પાથરી, એના ઉપર મગ પાથરી, તાંબાનું પાત્ર મૂકી, ભોજપત્ર દ્વારા અથવા તો આપણી પાસે પહેલેથી જ કોઈ દુર્ગા યંત્ર હોય, વિષાયંત્ર હોય તો એના ઉપર સ્થાપિત કરી અને માતાજીની ઉપાસનાની અંદર દેવી અથર્વશિષ્ઠનો પાઠ કરવો. દેવી અથર્વશિષ્ઠ કેટલા કરવા? તો દેવી અથર્વશિષ્ઠ 11 કરી શકાય, 21 કરી શકાય, 31 કરી શકાય, 71 કરી શકાય, 81 કરી શકાય, 121 પાઠ કરી શકાય. દેવી અથર્વશિષ્ઠનો મહિમા શું છે? તો કે દેવી અથર્વશિષ્ઠ સાંભળી અને માં જગદંબા તત્કાલીન એ પુત્ર ઉપર પોતાની કૃપા વર્ષાવે છે, કરુણા વર્ષાવે છે. એમ સ્કંદ માતાની ઉપાસના કરવાથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જન્મ કુંડળીની અંદર જે પાંચમા નંબરનો ગ્રહ એટલે કે બૃહસ્પતિ અને છઠ્ઠા નંબરનો ગ્રહ એટલે કે શુક્ર ભગવાન, આ બંને આપણા ઉપર શીઘ્રાધિશીઘ્ર પ્રસન્ન થાય છે. જો બૃહસ્પતિનું બળ મળે તો એક ઉત્તમ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ બાળકનો પ્રથમ ગુરુ એની માતા જ હોય છે એટલે માતા દ્વારા જ વિદ્યાની પ્રાપ્તિ થાય એટલે બૃહસ્પતિની ઉપાસના કરવી જોઈએ. અને જીવનની અંદર સંતાન સુખ એ શુક્રના માધ્યમથી પ્રાપ્ત થાય છે એટલે સ્કંદ માતાની ઉપાસના કરવાથી આપણું શુક્રબળ છે એ તેજસ્વીપણાને પ્રાપ્ત થઈ આપણા ત્યાં ઉત્તમ દેવી પુત્રનો જન્મ થાય છે. એમ સ્કંદ માતાની ઉપાસના કરવાથી નિસંતાનપણું એ ઝડપથી દૂર થઈ શકે છે. અન્ય કોઈ પણ અધિનિયમ, અન્ય કોઈ પણ વ્રત કરીએ એના કરતાં શીઘ્રાધિશીઘ્ર ફળ આપવાવાળી એવી નવરાત્રિની અંદર, એમાં પણ શારદીય નવરાત્રિની અંદર જો સ્કંદ માતાની ઉપાસના કરવામાં આવે તો શીઘ્રાધિશીઘ્ર માં ભગવતીની કૃપાથી, માં જગદંબાની કૃપાથી આપણા ત્યાં સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અને કદાચ સંતાન સુખ પ્રાપ્ત થયું હોય તો શું માનું વ્રત ન કરવું? તો કરવું જ જોઈએ, કારણ કે આપણા બાળકને તેજસ્વીતાની જરૂરિયાત છે, આપણા બાળકને વિદ્યાભ્યાસની જરૂરિયાત છે, વિદ્યાની સુખની પ્રાપ્તિની જરૂરિયાત છે. તો જે કોઈ પણ માતા અથવા તો પિતા સ્કંદ માતાની ઉપાસના કરે તો એનું બાળક છે એ તેજસ્વી બને છે. અને માતાની ઉપાસના કર્યા પછી માતાને અર્પણ કરેલું જળ જો એના સંતાનને ધારણ કરાવવામાં આવે તો એ બાળકની અંદર વેદ વિદ્યા એટલે કે વિદ્યાની વૃદ્ધિ થતી હોય છે અને જીવનની અંદર અલૌકિક માની કૃપાની પ્રાપ્તિ થતી હોય છે. તો શું સ્કંદ માતાની પૂજા ઉપાસના કરવાથી વિદ્યા, સંતાન સુખ અને જ્યોતિષના માધ્યમથી બૃહસ્પતિ અને શુક્રની જ કૃપા પ્રાપ્ત થાય છે? તો કે ના,
કોઈ પણ વયોવૃદ્ધ વ્યક્તિ જો કદાચ સ્કંદ માતાની કૃપા ઉપાસના કરે અથવા તો એનું દિવ્ય સ્વરૂપ છે, એની ચૈતન્ય શક્તિ છે, એને જાગ્રત કરવા માટે થઈ જો ઉપાસના કરે તો એના શરીરની અંદર રહેલી મૂલાધાર નામની શક્તિ, મૂળ આધાર, કોઈ પણ વ્યક્તિનો જન્મ એ મા વગર શક્ય નથી. તો મા વગર શક્ય નથી તો મૂલાધારની અંદર સ્થિત રહેલી એ મૂલાધાર શક્તિ એ વ્યક્તિના જીવનની અંદર જાગૃત બને છે. અને મૂલાધાર ચક્ર જો જાગૃત બને તો વ્યક્તિના જીવનની અંદર તેજ પુંજની પ્રાપ્તિ થાય છે, તેજ શક્તિની પ્રાપ્તિ થાય છે, અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગિરિમાળાની અંદર જાય, વન્ય પ્રદેશની અંદર પ્રાતઃકાળની અંદર પહોંચે અને સૂક્ષ્માદિ સૂક્ષ્મજીવો જેવી રીતે પશુ અને પક્ષીઓ પોતાના મધુર અવાજથી પ્રકૃતિને એકદમ ખુશહાલ બનાવે, એમ માતાજીની ઉપાસના કરવાથી એ વન્ય શક્તિઓની એવી દિવ્ય ઉર્જા એ પોતાના શરીરની અંદર ધારણ કરી શકાય છે, એવા અલૌકિક આનંદ આપણે માણી શકાય છે. સ્કંદ માતાની ઉપાસનાના માધ્યમથી આપણા જીવનની અંદર અનેકા અનેક પ્રશ્નનું સમાધાન થાય છે. જેવી રીતે રિલેશનશિપની અંદર કોઈ સ્ત્રી સાથે જો સારો સંબંધ ન હોય, જેવી રીતે માતા હોય, દાદી હોય, પત્ની હોય, પુત્રી હોય, અથવા તો આપણા સાંસારિક જીવનની અંદર કોઈ પણ સ્ત્રી મિત્ર હોય એની કૃપા પ્રાપ્ત કરવી હોય તો પણ સ્કંદ માતાની ઉપાસના કરી શકાય છે. સ્કંદ માતાના દિવ્ય ચેતનાનું સેવન કરી શકાય છે, માતાજીની આરાધના કરી શકાય છે. શારદીય નવરાત્રિની અંદર આપણે જોયું હશે કે આપણા ઘર, મહોલ્લા, શેરી, શહેર અથવા નગરની અંદર એક સાથે પુરુષો અને સ્ત્રીઓ બંને ગરબે ઘૂમતા હોય છે, તો એક સાથે ગરબે ઘૂમવાથી પણ એ માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. મૂળભૂત પ્રકૃતિએ ઘટ સ્થાપન કરીએ છે, એ ઘટની અંદર દિવ્ય જ્યોતિ સ્વરૂપે માની પધરામણી કરીએ છે અને દિવ્ય જ્યોતિ સ્વરૂપે જે માની પધરામણી આપણે કરીએ છે એની આજુબાજુમાં જ આપણે ગોળ આકારની અંદર પરિક્રમા કરીએ છીએ. પરિક્રમાના માધ્યમથી જ આપણને શક્તિની પ્રાપ્તિ થાય છે અને મા સ્કંદ માતાની કૃપાથી વાણીજન્ય સુખોની આપણને પ્રાપ્ત થાય છે. વાણીજન્ય સુખોની આપણા જીવનની અંદર અભિવૃદ્ધિ થાય છે. માટે સ્કંદ માતાની ઉપાસના એ પોતાના જીવનની અંદર દેવી શક્તિને વધારવાવાળી બને છે, માતૃશક્તિને વધારવાવાળી બને છે. એમ સ્કંદ માતાની ઉપાસના આપણા જીવનની અંદર અનેકા અનેક સમસ્યાનો અંત લાવી શકે છે. જેમ માનો નાનકડો પુત્ર પણ તારકાસુર નામના અતિ મહાબલવાન દૈત્યને હરાવી શકતો હોય તો એ માની ઉપાસના કરવાથી આપણે સાંસારિક મનુષ્ય શું આપણા સાંસારિક પ્રશ્નોનો અંત ન લાવી શકીએ? જરૂરથી લાવી શકીએ, પણ એકાગ્રચિત્ત બની મનને સ્થિર અને ગંભીર કરી અને માની ઉપાસના કરીએ તો જ આપણા શરીરની અંદર આ તેજ શક્તિની અભિવૃદ્ધિ બને છે, તેજ શક્તિનું સંવર્ધન સચવાઈ રહે છે. માટે નવરાત્રિની અંદર પાંચમા નોરતે સ્કંદ માતાની વિશેષ કરી પંચમમ સ્કંદ માતેતી ષષ્ઠમ કાત્યાયનીતિ ચ એમ સ્કંદ માતાની ઉપાસના કરવાથી દિવ્ય તેજ વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. બીજી એક મળતા અને પ્રાચીન કથાઓ અનુસાર જ્યારે માતાજી તપશ્ચર્યા કરતા હતા એવામાં વન પ્રદેશ એટલે કે અરણ્ય પ્રદેશમાંથી એક સિંહ એ માતાજીની સમક્ષ આવીને ઊભો રહે છે. એ સિંહ ઘણા સમયથી ભૂખ્યો અને તરસ્યો હતો એટલે દેવી સ્વરૂપને જોઈ મનમાં વિચારવા લાગે કે જેવી આ દેવી શક્તિ પોતાની તપશ્ચર્યા છોડે એટલે હું આ દેવી શક્તિનું ભક્ષણ કરી અને મારી ક્ષુધાને શાંત કરીશ. એવા જ સમયની અંદર ઘણા બધા સમય પછી મા ભગવતી આદ્યશક્તિ તપશ્ચર્યામાંથી જાગૃત બને છે. પણ એ તપશ્ચર્યામાંથી જાગૃત બને
અને પોતાની નજીક જોવે તો ઘણા સમયથી ભૂખ અને તરસના કારણે અશક્ત બનેલો સિંહ એ માતાજીના ચરણો પાસે એ અશક્ત બનેલો સિંહ પોતાના લોચનને બંધ કરી અને શ્વાસને રોકી અને પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરતો હતો. એટલે માતાજી જાણી જાય કે ક્ષુધાના પ્રભાવના અનુસાર આ સિંહ મારું ભોજન કરવા માટે થઈને આવ્યો, પણ હું તપશ્ચર્યામાં લીન હતી અને મારી તપશ્ચર્યાને જોઈ આ વન્ય પશુ એટલે કે અરણ્ય પશુ સિંહએ પણ અહીંયા આગળ પ્રતીક્ષા કરી અને તપશ્ચર્યા કરી. એટલે માએ પોતાનો હેતાળ હાથ એ સિંહની કેશવાની ઉપર ફેરવ્યો, એ સિંહના મસ્તક ઉપર પોતાનો દિવ્ય હાથના સ્પર્શથી એ સિંહની અંદર ચૈતન્ય શક્તિ જાગૃત બની અને માના આશીર્વાદથી વનમાં અનેક પશુઓ છે પણ દરેક પશુને રાજાનું પદ પ્રાપ્ત નથી, એકમાત્ર સિંહને રાજાનું પદ પ્રાપ્ત છે. એનું કારણ એકમાત્ર માની કૃપા છે. અને માની કૃપા જો એ માની ઉપાસના કરવામાં આવે તો સ્કંદ માતાની કૃપાથી આપણે પણ આપણા જીવનની અંદર જે પદ ઉપર હોય એ પદ ઉપરથી પદોન્વિત બની પોતાના જીવનની અંદર અગ્રેસર બની શકીએ છે, આગળ વધી શકીએ છે અને માની કૃપા આપણે ધારણ કરી શકીએ છે. માની કૃપા પ્રાપ્ત કરવા માટે થઈ અન્ય કોઈ મોટા મોટા સ્તોત્ર આપણને ફાવે કે ન ફાવે, પણ માના ચરણોની અંદર નવારણ મંત્રના જાપ પણ જો કરવામાં આવે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાયે વિચ્ચૈ, તો પણ આપણા જીવનની અંદર ચૈતન્ય શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. સિદ્ધ કુંજિકા સ્તોત્રની અંદર બતાવવામાં આવ્યું, અમ કમ ચમ ઠમ ડમ ધમ અણમ આવા બીજ મંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આવા બીજ મંત્રો પણ પોતાના જીવનની અંદર શક્તિને વધારવાવાળા બને છે. માટે જ ગુજરાતી વ્યાકરણની અંદર માતાજીના પાત્રા સાધનના જે બીજ મંત્ર છે જેને આપણે કક્કો કહીએ છીએ એ કથી શરૂઆત કરી અને ણમ સુધીના જેટલા પણ મૂળાક્ષરો છે એને બીજ તરીકે લેવામાં આવ્યા છે. અને એ જ બીજ મંત્રો દ્વારા સિદ્ધ સાધકો દીક્ષિતો એ માની ઉપાસના કરતા હોય છે. સ્કંદ માતાની વિશેષ કરી અને પૂજા ઉપાસના અન્ય ક્ષેત્રોની અંદર ઘણી બધી જગ્યાઓની અંદર થાય છે, પણ માતાજીનું મંદિર ક્યાં આવેલું છે તો કે કાશીની અંદર માતાજીનું સ્કંદ માતાનું મંદિર આવેલું છે. અને ગુજરાત પ્રદેશની અંદર આપણા ગોંડલ સ્ટેટની અંદર ભુવનેશ્વરી સ્વરૂપે માં ભગવતી આદ્યશક્તિ સ્કંદ માતા વિદ્યમાન છે, જ્યાં રાજર્ષિ પરિવાર આજે પણ એ ભુવનેશ્વરી શક્તિપીઠની અંદર માતાજીની પૂજા ઉપાસના કરે છે. માતાજીની પાસે સતચંડી કોટીચંડી નવચંડી જેવા આદિ અનેક પૂજા ઉપાસના એ માતાજીની પાસે કરે છે, જેના માધ્યમથી માં ભગવતી આદ્યશક્તિ ભુવનેશ્વરીની કૃપા પ્રાપ્ત થાય છે. માતાજીના કદાચ દસ મહાવિદ્યામાંથી કોઈ સ્વરૂપની વાત કરવામાં આવે તો એ માતાજીનું પૂર્ણ શક્તિ સ્વરૂપ એટલે કે ભુવનેશ્વરી સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને ભારતની અંદર ભુવનેશ્વરી શક્તિપીઠ ભુવનેશ્વર નામના શહેર પાસે આવેલી છે, ત્યાં માતાજીના મંદિરના દર્શન આપણને બધાને થઈ શકે છે. આમ માતાજીની પૂજા ઉપાસના કરવાથી પંચમમ સ્કંદ માતેથી સ્કંદ માતાની ઉપાસના કરવાથી જીવનની અંદર સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, જીવનમાં આવતી અનેકા અનેક સમસ્યાઓનો અંત થાય છે, એમ માં ભગવતી આદ્યશક્તિ સ્કંદ માતા આપ સર્વ ભાવિક ભક્તોનું કલ્યાણ કરે, આપની મનવાંછિત કામનાને પરિપૂર્ણ કરે. હું કાલી બાલક જય માતા જય મહેતા, આપ સર્વની દરેક પ્રકારની મનોકામના પરિપૂર્ણ થાય એ માટે માતા સ્કંદ માતાના ચરણોની અંદર વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું.
જય કાલી।